बड़ौदा यूनिवर्सिटी के प्रेसिडेंट वैसे प्रताप राय भोईटे द्वारा हाल ही में बिन शैक्षणिक कर्मचारियों के टेंडर में शामिल करने की मांग करते हुए आवेदन पत्र दिया गया। गुजरात सरकार के शिक्षण विभाग की मंजूर महकम सालों से हंगामी धोरण के तौर पर बिन शैक्षणिक कर्मचारी कार्य करते हैं। ऐसे में 8 जून 2022 को आउटसोर्सिंग के प्रसिद्ध किए गए वैसे टेंडर में समाविष्ट नहीं करने के मुद्दे आवेदन पत्र दिया गया। महाराजा सयाजीराव यूनिवर्सिटी के 703 बिन शैक्षणिक कर्मचारियों को आउटसोर्सिंग नहीं लेने के मुद्दे बड़ौदा यूनिवर्सिटी एसोसिएशन द्वारा आज रजिस्ट्रार को आवेदन पत्र दिया गया। गुजरात सरकार के शिक्षण विभाग के विविध परिपत्र से वर्ष 2013 से 200 जितने बिन शैक्षणिक जगहों की मंजूरी दी गई है, जिसमें से सिर्फ 4 जगहों पर ही भर्ती की गई है। 2020 में 576 बिन शैक्षणिक जगह भरने की मंजूरी दी थी, जिसमें से अभी तक सिर्फ 10 ही जगहों पर नियम के मुताबिक भर्ती की गई है। ऐसे में आज प्रेसिडेंट प्रताप राय भोटे द्वारा आवेदन पत्र देते हुए तमाम बिन शैक्षणिक कर्मचारियों को 30 तारीख के लिए तैयार रहने के लिए तकेदारी दी गई। अधिक में रजिस्ट्रार के साथ बातचीत करते हुए उनके द्वारा विधायक के और मनीषा बेन वकील को भी रजूआत की जाएगी वैसी जानकारी दी थी। विख्यात महाराजा सयाजीराव यूनिवर्सिटी में वर्षों थी हंगामी धोरणे काम करता, जो 5 वर्ष 10 वर्ष 15 वर्ष 20 वर्ष 25 वर्ष थी हंगामी धोरणे काम करता कर्मचारियों ने हमणाज 8 तारीखे यूनिवर्सिटीए एक टेन्डर बहार पाड़ीने 22 तारीख सुधीनी मुदत आपी छे अने 30મી તારીખે મળનાર સિન્ડિકેટમાં તેની બહાલી મળશે અને ત્યાર પછી આ જે 703 કર્મચારીઓ છે એમનું ભાવિ અંધકારમય થઈ જશે, એ યુનિવર્સિટી સાથે એમનો કોઈ નાતો રહે નહીં। અમે કહીએ છીએ આજે ભલે અમે હંગામી ધોરણે કામ કરતા હોઈએ તો પણ યુનિવર્સિટી અમારી છે, યુનિવર્સિટીને જ્યારે જરૂર પડે ત્યારે અમે ખડા પગે કામ કરીએ છીએ અને આ પરિસ્થિતિમાં જો અમારે યુનિવર્સિટી સાથેનો અમારો નાતો તૂટી જાય તો કેવી પરિસ્થિતિ ઊભી થશે। તે સિવાય આ યુનિવર્સિટીમાં જ્યારે તમે આ પ્રક્રિયા લાવી રહ્યા છો એમાં ઓછામાં ઓછા 300 કરોડ રૂપિયાનો વહીવટ છે। તમે માનશો કે આજે જે કર્મચારીઓ 703 કર્મચારીઓનો પગાર તમે જુઓ તો એ ટોટલ જોતા આ સંપૂર્ણ બાબત જે ફાઇનાન્શિયલ તમે જુઓ તો 300 કરોડ રૂપિયાનો વહીવટ આમાં થવાનો છે અને એમાં જે એજન્સી આવતી હોય તો એજન્સી કેવી રીતના આવે છે તે આપ સૌ જાણો છો। આ પરિસ્થિતિમાં અમારે તો એની ચર્ચા કરવી જ નથી, અમે આ પદ્ધતિને વખોડીએ છીએ। બરોડા યુનિવર્સિટી સ્ટાફ એસોસિએશન ભૂસા આ આઉટસોર્સિંગ પદ્ધતિને વખોડે છે અને એટલા માટે જ આજે અમે માનનીય વાઇસ ચાન્સલર સાહેબ અને માનનીય રજિસ્ટ્રાર શ્રીને આવેદન પત્ર આપવા માટે 31 થયા છે। આપ જુઓ છો કર્મચારીઓમાં કેટલો અસંતોષ છે કે આ જે પરિસ્થિતિ થશે અને એમના માટે કોઈ ઊભું ના રહે તો એ બિચારા ના ઘરના ને ઘાટના થશે। આજે મારી સિન્ડિકેટ મેમ્બરોને એક વિનંતી કરવાની છે કે સાહેબ અત્યાર સુધી આપણે યુનિવર્સિટીના એક અભેદ ભાગ એવો કર્મચારીઓ અને એમના માટે તમારી એક નૈતિક ફરજ બને છે કે આ પદ્ધતિ તમારે લાવવી ના જોઈએ અને જેથી 30મી તારીખે મળનાર સિન્ડિકેટમાં અને આ જે કઈ પ્રક્રિયા થવાની છે તેને તમારે કાઢી મૂકવી પડશે।